તો હમણાં જ થોડા સમય પહેલા પંચદેવ મહાદેવ પહોંચ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, અને ત્યારબાદ તેઓ અહીં મહાદેવજીના દર્શન કર્યા હતા, અને ત્યારબાદ હવે તેઓ અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા છે. અહીં પણ ભગવાનના દર્શનો તેઓ લાવો ઉઠાવશે. હાલ તો સ્વામિનારાયણના સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. હાલ પહેરાવીને અહીં દર્શનાર્થે પહોંચી ગયા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી. હવે થોડા જ કલાકો, કહી શકાય કે ગણતરીના કલાકો રહ્યા છે શપથવિધિ કાર્યક્રમને આડે. અત્યારે પહોંચી ચૂક્યા છે અક્ષરધામ મંદિર. હાલ વિજય રૂપાણી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે, અને હાલ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે સાધુ સંતો દ્વારા. આજે સાધુ સંતોનો પણ સમાવેશ થશે શપથવિધિમાં. એક તરફ એક મંચ બનાવવામાં આવ્યું છે જેમાં દેશભરના સાધુ સંતો અહીં ઉપસ્થિત રહેશે અને આ શપથવિધિના તેઓ પણ સાક્ષી બનશે. હાલ અક્ષરધામ મંદિર પહોંચી ગયા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી. તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અહીં તેઓ સ્વામિનારાયણ ભગવાનના અને સાથે પ્રમુખ સ્વામી મહારાજના દર્શનનો લહાવો લેશે. ભગવાનના આશીર્વાદ મેળવ્યા બાદ તેઓ શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી જશે, કારણ કે આજનો દિવસ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે પણ છે અત્યંત ખાસ. તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. મંદિરમાં ભગવાનના દર્શનનો લહાવો લઈ તેઓ પોતાના શુભ કાર્યની શરૂઆત કરશે. જ્યારે તેમના નામની જાહેરાત મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પત્ની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને તેમના પત્ની ભદ્રકાળી મંદિર અને જગન્નાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં ભગવાનના તેઓએ આશીર્વાદ લીધા હતા. જ્યારે તેઓ અક્ષરધામ મંદિર પહોંચ્યા આજે શપથવિધિ પહેલા, ત્યારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. હમણાં જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું સ્વામિનારાયણના સંતો દ્વારા હાર પહેરાવીને, અને હવે તેઓ મંદિરે દર્શનાર્થે પહોંચી રહ્યા છે. આ પહેલા બતાવી રહ્યા છે પંચદેવ મહાદેવ મંદિરે જ્યારે તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા, એક તરફ તેના દર્શો થોડા સમય પહેલા જ તેઓ પંચદેવ મહાદેવ પહોંચ્યા હતા, અને ત્યાં તેઓએ ભગવાન મહાદેવજીના દર્શનનો લાભો લીધો હતો, નમન કર્યું હતું, અને પૂજારીએ પણ તેમનું સ્વાગત કર્યું હતું. હવે તેઓ અક્ષરધામ મંદિર પહોંચી ગયા છે. અહીં પણ તેઓ ભગવાનના દર્શનનો લાભો લેશે, અને આ અત્યંત ખાસ દિવસ જ્યારે શપથવિધિ યોજાવા રહી છે તેને લઈને તેઓ સૌથી પહેલા ભગવાનના દર્શનનો લાભો લેવા પહોંચી ગયા છે. અક્ષરધામ મંદિરમાં દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે મંદિરથી બહારની તરફ પ્રયાણ કરી રહ્યા છે, અને હવે એ સમય ધીમે ધીમે એકદમ, એટલે કે કહી શકાય અત્યંત નજીક આવી ગયો છે જ્યાં મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. લગભગ 9:30 સમય થઈ ગયો છે, અને 11 કલાકે આ શપથવિધિ યોજાવા જઈ રહી છે. માત્ર 1.5 કલાકનો સમય બાકી રહ્યો છે. આ 1.5 કલાક પહેલા તેઓ મંદિરમાં પહોંચ્યા હતા ભગવાનના આશીર્વાદ લેવા માટે. પહેલા પંચદેવ મંદિર, જ્યાં તેઓ પોતાના પત્ની સાથે પહોંચ્યા હતા. ત્યારબાદ હાલ તેઓ અક્ષરધામ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં પણ તેઓએ મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો.